ગીર સોમનાથના કોડીનાર ખાતે આવેલા વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. પ્રકૃતિ નેચર ક્લબ, વન વિભાગ, પોલીસ તેમજ વિવિધ કંપનીઓ દ્વારા સુંદર આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ચિત્ર સ્પર્ધા, નિબંધ સ્પર્ધા, લાઈવ પ્રશ્ન મંચ સહિતના કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા. આ કાર્યક્રમમાં વાલીઓ, વિદ્યાર્થીઓ અને નગરજનો સાથે અધિકારીઓ પણ જોડાયા હતા. અહેવાલ ભરતસિંહ જાદવ, ગીર સોમનાથ. રમેશકુમાર જાલંજા, ડીસેફ ગીર. આજે 5 જૂન વિશ્વ પર્યાવરણ દિવસ સમગ્ર દેશ અને વિશ્વના તમામ દેશો જે યુનોએ જે તારીખ જાહેર કરી છે રાષ્ટ્રસંઘે, એ રાષ્ટ્રસંઘના આદેશ અનુસાર આજની જે વિશ્વ પર્યાવરણ દિનની જે થીમ હતી એ બીટ ધ પ્લાસ્ટિક. આપણે જે પ્લાસ્ટિક જેનું જે પ્રદૂષણ જે દિવસે દિવસે વધી રહ્યું છે તેના નિયંત્રણ માટે આ એક થીમ આપવામાં આવી હતી અને 5 જૂનથી 11 જૂન સુધી આ ઉત્સવનો કાર્યક્રમો ચાલશે. એમાં દરરોજ અલગ અલગ દિવસે અલગ અલગ એની થીમ છે એ પ્રમાણેનું આખું આયોજન કરેલું છે. વન અને પર્યાવરણ વિભાગ અને જિલ્લા લેવલના જે સમાહર્તા કલેક્ટર સાહેબના અધ્યક્ષસ્થાને પણ આ બધી વસ્તુઓનું જિલ્લા લેવલે પણ આયોજન કરી અને જિલ્લાના અને રાજ્યના તમામ વિભાગો 5 થી 11 જૂન સુધી આ જે ઝુંબેશ છે બીટ ધ પ્લાસ્ટિક એમાં પર્યાવરણને શુદ્ધ કરવા માટેની કામગીરી કરશે. ગ્લોબલ વોર્મિંગ જે સાહેબ છે, અત્યારે વૈશ્વિક સમસ્યા છે ગ્લોબલ વોર્મિંગની, એને ઘટાડવા માટે શું કરવું જોઈએ? ગ્લોબલ વોર્મિંગને ઘટાડવા માટે જે સ્ટેજે આજે માનવ સમાજ, માનવ જાત જે સ્ટેજે પહોંચ્યા છે અને જે ગ્લોબલ વોર્મિંગની જે આખી પ્રોબ્લેમ ઊભો થયો છે, જે ઓઝોન લેયર, એના લીધે ઓઝોન લેયરમાં પણ ડેમેજ થયું છે, એ વસ્તુને મિનિમાઇઝ કરવા માટેના આ પ્રયત્નો છે. એ વસ્તુને તાત્કાલિક આજે એ ગ્લોબલ વોર્મિંગની પરિસ્થિતિ લાવવા માટે આજે 60 વર્ષ થયા, તો બીજા એને મિનિમાઇઝ કરવા માટેના બીજા 60 વર્ષ આપણે મહેનત કરવી પડશે. એટલે આજથી અથવા તો આવનારા વર્ષોમાં આપણે ધીરે ધીરે એની શરૂઆત કરશું તો એ વસ્તુને મિનિમાઇઝ કરી શકશું અને આપણે એના ઉપર કંટ્રોલ લાવી શકશું. બાકી તો જે ટેમ્પરેચર વધી રહ્યું છે, જે ગ્રીન હાઉસની જે ઇફેક્ટ આવી રહી છે, એ વસ્તુને જો આપણે પર્યાવરણની દ્રષ્ટિએ જો એને નહીં પેલું કરીએ તો એ ભવિષ્યમાં આવનારી પેઢી માટે ખૂબ જ નુકસાનકારક.